પાલનપુર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને કુપોષણ નાબૂદી અંગે સમીક્ષા બેઠક યોજાઈ. પાલનપુર કલેક્ટર કચેરી ખાતે મહિલા અને બાળ વિકાસ તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને કુપોષણ નાબૂદી અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાની કુપોષણની સ્થિતિની સમીક્ષા કરતા મંત્રી મનીષાબેન વકીલે અધિકારીઓ અને તબીબો જોડે વિસ્તૃત ચર્ચા કરી કુપોષણ નિવારવા કેવા પગલાં લઈ શકાય તે અંગે જરૂરી સૂચનાઓ આપી અને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યું કે આપણા રાજ્યને કુપોષણમાંથી બહાર લાવવા આજે બનાસકાંઠા જિલ્લામાં બેઠક યોજી શરૂઆત કરવામાં આવી છે, ત્યારે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ સહિતના વિભાગો એકબીજાના સંકલનમાં રહી કુપોષણ મુક્ત ગુજરાતના નિર્માણ માટે દિલથી પ્રયાસ કરો તે જરૂરી છે. તેમણે કહ્યું કે એક સમયે ટીબીનો રોગ ખૂબ જ ભયંકર રોગ ગણાતો હતો, પરંતુ આરોગ્ય વિભાગની મહેનતના લીધે આજે ટીબીના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેવી જ રીતે આરોગ્ય વિભાગના સંપૂર્ણ યોગદાનથી કુપોષણને પણ નાથી શકાશે તેમ તેમણે જણાવ્યું હતું. મંત્રીએ મહિલા અને બાળ વિભાગની મહિલા સ્વાવલંબન યોજના, વાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, સખી વન સ્ટોપ સેન્ટર, ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ 181 અભયમ હેલ્પલાઇન, નારી સંરક્ષણ કેન્દ્ર અને ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના સહિતની વિવિધ મહિલા કલ્યાણની યોજનાના બોર્ડ લગાવી મહત્તમ પ્રચાર પ્રસાર કરવા પણ જણાવ્યું હતું. બેઠકમાં બનાસકાંઠા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેમાં આંગણવાડી કાર્યકરો દ્વારા કુપોષિત બાળકો અને કિશોરીઓની નિયમિત રૂબરૂ મુલાકાત લઈ અમૂલ સ્પ્રે પાવડર અને અમૂલ પ્રો પ્રોટીન પાવડર લાભાર્થીઓને પીવડાવવા તથા સઘન દેખરેખ સહિતની વ્યવસ્થા ગોઠવાશે. નિયમન અને દેખરેખ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધી નોડલ અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે મંત્રીના હસ્તે લાભાર્થીઓને વાલી દીકરી યોજનાના મંજૂરી આદેશ અને દીકરી વધામણીને બેબી કીટ તથા ટેક હોમ રાશનના લાભાર્થી સગર્ભા બહેનોને પૌષ્ટિક આહારની કીટ આપવામાં આવી હતી. ત્યારબાદ મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલે પાલનપુર બેઠકના બાદરપુરા ખાતે આવેલ ટેક હોમ રાશન પ્લાન્ટની મુલાકાત લઈ બાળકો અને સગર્ભા માતાઓ માટે બનાવવામાં આવતી વાનગીઓનું નિરીક્ષણ કર્યું હતું. બેઠકમાં ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, જિલ્લા ભાજપ પ્રમુખ કુમાનસિંહ ચૌહાણ, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કમિશનર કે નિરાલા, અધિક કમિશનર, આઈસીડીએસના નિયામક, નાયબ પશુપાલન નિયામક અને ઇન્ચાર્જ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ડૉક્ટર પ્રકાશ મિસ્ત્રી, મહિલા અને બાળ કલ્યાણ અધિકારી સુલોચનાબેન પટેલ, બનાસ મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ જોશી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર એસએન દેવ, સિવિલ સર્જન ડૉક્ટર ભરત મિસ્ત્રી સહિત અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક રાણાવાસિયા, ZSTV, અમીરગઢ. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષે અભિનંદન. આવનારું નવું વર્ષ આપ સર્વ માટે સુખદાયી તેમજ આરોગ્યમય નીવડે એ જ શુભેચ્છા સાથે પ્રાર્થના. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વતી ચેરમેન મોતીભાઈ દેસાઈ તેમજ સેક્રેટરી ભાવેશભાઈ પટેલ વતી બનાસકાંઠા તેમજ ગુજરાતની જનતાને દિવાળી તેમજ નૂતન વર્ષે અભિનંદનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન.
ભગવાનજીએ ઠાકોર અમીરગઢ તાલુકો ઠાકોર સેના પ્રમુખ ગામ ધનપુરા તાલુકો અમીરગઢ જિલ્લો બનાસકાંઠા દિવાળીના પર્વની હાર્દિક શુભકામનાઓ તેમજ નૂતન વર્ષા અભિનંદન. અરવિંદ એમ ઠાકોર, એડવોકેટ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના બનાસકાંઠા જિલ્લા મીડિયા કન્વીનર, વડનગર તાલુકા ઠાકોર સેના પ્રભારી, ગામ ધનપુરા, તાલુકો અમીરગઢ, જિલ્લો બનાસકાંઠા. સૌથી પહેલાં તો તાજેતરની અંદર જે કોરોના મહામારીની અંદર મારા વિસ્તારમાંથી ઘણા એટલા લોકોએ વિસ્તારમાંથી પરિવારમાંથી જે લોકોએ જીવ ગુમાયા છે એમને મારા વતી પુષ્પાંજલિ અર્પણ કરું છું. અને એના પછી મારા વિસ્તાર દ્વારા ને અમીરગઢ તાલુકાની અંદર જનતા જનાર્દનને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. એમને સુખ સમૃદ્ધિ અને નવું વર્ષ સરસ મજાનું નીવડે એવી શુભકામના પાઠવું છું.